સમાચારો વિગતવાર જોઈએ તો આમ આદમી પાર્ટીના યુવા નેતા યુવરાજસિંહ જાડેજા અને ધારાસભ્ય ચેતર વસાવા દ્વારા યુવાનોને જાગૃત કરવા અને યુવાનોના હક અને અધિકારોના રક્ષણ માટે 13 ઓક્ટોબરથી યુવા અધિકાર દાંડી પદયાત્રાની શરૂઆત કરવામાં આવી હતી. આ પદયાત્રામાં સાબરકાંઠાના હિંમતનગર શહેરના સહકારી જીન ખાતે યુવરાજસિંહ જાડેજા અને ચેતર વસાવા આવી પહોંચ્યા હતા. ત્યારબાદ પદયાત્રા સહકારી જીનથી નીકળીને મહાવીરનગર ટાવર ચોકથી ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર કર્યા હતા. આ પદયાત્રાનો મુખ્ય હેતુ ગુજરાતમાં બેરોજગારીનું પ્રમાણ વધી રહ્યું છે, જેને લઈને કાયમી શિક્ષકોની ભરતી, જ્ઞાન સહાયક યોજના રદ કરાય, કોન્ટ્રાક્ટ પ્રથા જે છે તે નાબૂદ કરાય અને અટકી પડેલી સરકારી ભરતી જલ્દીથી શરૂ કરવામાં આવે તેવી માંગ સાથે આ યુવા પદયાત્રા નીકળી હતી. આ પદયાત્રા ગાંધીનગર ખાતે બપોરે પહોંચશે અને સાબરમતી આશ્રમ ખાતે યુવા અધિકાર દાંડી પદયાત્રાને પૂર્ણ કરવામાં આવશે. નવરાત્રીમાં જે જગદંબા માની આપણે આરાધના કરીને ગરબા રમીએ છીએ 9 દિવસ, એની બદલે આજે અમે અહીંયા રોડ ઉપર ભટકી રહ્યા છીએ. એટલા માટે કેમ કે અમને કાયમી ભરતી નથી આપી રહ્યા, 11 મહિનાના કોન્ટ્રાક્ટ રૂપે અમને ભરતી આપી રહ્યા છે, જે અમને બિલકુલ મંજૂર નથી. અત્યારે તમે આ જે નવરાત્રી છે એ દરમિયાન બહાર નીકળ્યા, હવે અમે ચંડીરૂપ ધારણ પણ કરવા તૈયાર છીએ. એટલે સરકાર હવે સમજી જાય તો સારું છે, નહીતર પછી હવે ચંડીરૂપ ધારણ કરવામાં આવશે. એટલે સરકારને એટલું જ નિવેદન છે કે જલ્દીથી કાયમી ભરતી કરે અને 11 મહિનાનો જે કોન્ટ્રાક્ટ આધારિત ભરતીઓ છે એને રદ કરે. ખાસ કરીને અમારી યાત્રા 13 ઓક્ટોબરથી શરૂ થઈ હતી, અમે દાંડીથી આ યાત્રાની શરૂઆત કરી હતી અને દાંડીથી અત્યારે અમે હિંમતનગર પહોંચ્યા છીએ. આવતીકાલે એટલે કે 20 ઓક્ટોબરના રોજ અમે ગાંધીનગરની સત્યાગ્રહ છાવણીએ 1 વાગ્યા આસપાસ પહોંચીશું અને ત્યારબાદ અમે સાબરમતી આશ્રમમાં આ યાત્રા છે એનો પૂર્ણવિરામ આપીશું. જ્યારે આ દાંડી યાત્રા અમે કહી શકાય કે જે 78 સાથીઓ સાથે નીકળેલી હતી, એ દાંડી યાત્રામાં અમે કહી શકાય કે બહુ મોટા પ્રમાણમાં જે આદિવાસી વિસ્તારો હતા એમાં ખૂબ મોટા પ્રમાણમાં મને જનસમર્થન મળ્યું છે અને આ જે જનસમર્થન છે એ આવતીકાલે પણ ગાંધીનગરની સત્યાગ્રહ છાવણી છે ત્યાં પણ ઉપસ્થિત રહેવાનું છે. અમારી માંગણી એટલી જ છે કે આ જે કાયમી શિક્ષકોની ભરતી જે બંધ કરી નાખવામાં આવી છે એ કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે અને આ જ્ઞાન સહાય પ્રોજેક્ટ રદ કરવામાં આવે. કેમકે દિવસ દાંડી યાત્રાનો જ્યારે અમે સંકલ્પ લીધો ત્યારે સંકલ્પનો એકમાત્ર હેતુ એ જ હતો કે ગાંધીજીએ જે રીતે 1930માં જે આપણી બુનિયાદી જરૂરિયાત એટલે કે નમક હોય એ નમક ઉપર અસહ્ય કર નાખ્યો હતો, આ કરમાંથી આઝાદી અપાવવા માટે દાંડી યાત્રા કાઢી હતી. અમે વર્તમાનની જતાના સર અને સરમુખત્યા સરકાર છે જેને આપણે કાળા અંગ્રેજો કહી શકીએ, એ કાળા અંગ્રેજોએ ક્યાંક ને ક્યાંક જે યુવાનો છે એના ભવિષ્ય સાથે ચેડા કરતી આ જ્ઞાન સહાયક પ્રોજેક્ટ એ અમારા ઉપર નાખ્યો એટલે કે આ જ્ઞાન સહાયક પ્રોજેક્ટની આઝાદી માટે અમે આ રિવર્સ દાંડી યાત્રા કાઢી રહ્યા છીએ. ચોક્કસપણે ખાસ કરીને જે જ્ઞાન સહાયકમાં જેને પણ ઉમેદવારી નોંધાવી છે એનો પણ સપોર્ટ છે અને જેને નથી પણ નોંધાવી એનો સવિશેષ સપોર્ટ છે. કેમકે આજે ગુજરાતમાં સૌથી વધારે જોવા જઈએ તો બેરોજગારીનું પ્રમાણ દિવસે ને દિવસે વધી રહ્યું છે. વર્તમાનમાં જે કહી શકાય કે જ્ઞાન સહાયક પ્રોજેક્ટમાં જે જવા માગે છે એ લોકો ક્યાંક ને ક્યાંક બેરોજગારો છે, એ બેરોજગારો લોકોએ ફોર્મ ભરેલા છે, જેનું મેરિટ નીચું છે એ લોકોએ ફોર્મ ભરેલા છે. કારણ કે એને પોતાનું પરિવારનું ગુજરાન ચલાવવા માટે અને પોતાના પરિવારનું ભરણ પોષણ કરવા માટે ક્યાંક ને ક્યાંક રોજગારી વાંચકોએ આમાં ફોર્મ ભર્યા છે. આમાં કાયમી શિક્ષકો જે બનવા માગે છે એ પણ અમારા સપોર્ટમાં છે અને કાયમી શિક્ષકોની મોટી સંખ્યા અત્યારે દાંડીથી જે યાત્રા શરૂ કરી હતી એમાં હિંમતનગર પહોંચ્યા છે, ત્યારે આજે જોઈ શકે છે કે 2000 કરતાં પણ વધારે લોકો આ યાત્રામાં જોડાયેલા છે. સમાચારોમાં આગળ વાત કરીએ તો અમદાવાદથી હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં ભાનુ